लास्ट लेक्चर में आपणे यूनिट चालू कर्यो हतो, यूनिट 7 कच एंड देवयानी। तो फ्रेंड्स, आपणे जोयुं के बधा देवो बृहस्पति पासे जाए छे अने एमने कहे छे के आपणने तो शुक्राचार्यनी जेम संजीवनी विद्या आवडती नथी, तो आपणापाथी पण कोईने एवुं विद्या आवडे एवुं आ कंईक करवुं जोईए। बृहस्पति त्यारे जवाब आप्यो के तमारामांथी जो कोई शुक्राचार्य पासे जईने रहे अने एमनी पासे संजीवनी विद्या शीखी आवे। અને એ બધા માટે દેવોએ કોને તૈયાર કર્યા? કચ્છને। કચ્છ એ કોણ હતો? બૃહસ્પતિનો દીકરો। તો કચ્છ એ માટે તૈયાર થાય છે અને બૃહસ્પતિ પાસે શુક્રાચાર્ય પાસે જઈને રહેવાની તૈયારી દર્શાવે છે અને સંજીવની વિદ્યા શીખવાની પણ તૈયારી દર્શાવે છે। અને કચ્છ શુક્રાચાર્ય પાસે જાય છે અને એને કહે છે કે હું બૃહસ્પતિનો દીકરો છું અને તમારી પાસે સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો છું। ત્યારે શુક્રાચાર્ય એને કહે છે તું અહીંયા રહી શકે પરંતુ તારે આશ્રમનું કામ કરવું પડશે, અને એ માટે કચ્છ તૈયાર થાય છે। હવે આગળ જોઈએ। ધસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય, અને આ રીતે કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યા। બિકોઝ ઓફ હિઝ સ્કિન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ ही वॉन द फेवर ऑफ शुक्राचार्य। बिकॉज ऑफ एटले ने कारण, किन एटले तीव्र, डिवोशन एटले समर्पण, मतलब गुरु जे के करवानु, गुरुनी आज्ञानु पालन करवानु अने एना माटे एकदम तैयारी बतावानी, समर्पण, तो खूबज अत्यंत समर्पण एंड गुड सर्विस, सारी सेवाना कारणे ही वॉन द फेवर ऑफ शुक्राचार्य। ही वॉन ए जीती गयो, फेवर ऑफ शुक्राचार्य, फेवर एटले तरफेण, कोनी तरफेण जीती गयो? शुक्राचार्यनी। केणे शुक्राचार्यनी एकदम समर्पणपूर्वक अने सारी रीते सेवा करी, परिणामे शुक्राचार्य एनाथी बहु खुश हता। कच्छ वॉज यंग, हेन्डसम एंड वेरी इंटेलिजेंट, एंड नो वॉन्डर देवयानी फेल इन लव विथ हिम एट फर्स्ट साइट। हवे कच्छ खूब ज युवान, हेन्डसम देखावड़ो એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, અને ખૂબ જ બુદ્ધિશાળી હતો। કચ્છ યુવાન, દેખાવડો અને બુદ્ધિશાળી હતો। એન્ડ નો વોન્ડર, અને એમાં કોઈ શંકા નહોતી, દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ, કે દેવ્યાની એની જોડે પ્રેમમાં પડી, એટ ફર્સ્ટ સાઇટ, કે પહેલી નજરે જોતાં જ એને કચ્છ ગમી ગયો। બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ કચ્છ કોણ હતો? એક વિદ્યાર્થી હતો। ही कूड नॉट रिस्पोन्ड टू हर लव, एटले देवयानी ना प्रेम नो रिस्पोन्ड एटले प्रतिभाव आपवो, कूड नॉट रिस्पोन्ड, प्रतिभाव आपी शके एम नहोतो। ऑल द सेम कच्छ लाइकड हर एंड कंसिडरेड हर अ फ्रेंड, परंतु बीजी बाजू कच्छ ने गमती हती, परंतु एने शू मानतो हतो? कंसिडर एटले गणवू, एने मित्र गणतो। कोने? देवयानी ने। कच्छ ने पण देवयानी गमती, परंतु એને શું માનતો હતો? એની મિત્ર તરીકે પસંદ કરતો। હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ। હી ગેધર્ડ ફ્લાવર્સ, ગેધર્ડ એટલે ભેગા કરવું, ફ્લાવર એટલે ફૂલો, અને ફ્રૂટ ફળો, એ ફૂલ અને ફળો ભેગા કરતો, કોના માટે? દેવ્યાની માટે। એન્ડ હેલ્પડ હર, અને એને મદદ કરતો, ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, એના ઘરના કામોમાં પણ મદદ કરતો। Sometimes they would wander about the jungles and at times they sang and danced together. Ketlikvar they wander, teo farta, about the jungles. Ghanivar teo sathe jungle ma farta, vojo ahiya wander ane ahiya wander, ahiya aashcharya pamu thai ane ahiya shu thase faru, teo jungle ma farta. And at times ane e samaye they sang, તેઓ ગાતા, ડાન્સ, નૃત્ય કરતા, ટુગેધર એટલે સાથે, અને જંગલમાં ફરતા ફરતા તેઓ ગીતો પણ ગાતા અને નૃત્ય પણ કરતા, આમ બંને ખાસ ફ્રેન્ડ બની ગયા હતા। આગળ જોઈએ। ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય। ઇન કોર્સ ઓફ ટાઈમ, મતલબ સમય જતાં, ધ અસુર્સ ફાઉન્ડ આઉટ, અસુરોએ શોધી કાઢ્યું, why kach was staying with shukracharya, ke kach sa mate shukracharya ni sathe rehto to
એ અસુરોને ખબર પડી ગઈ. દે ડીડ નોટ વોન્ટ ધ સિક્રેટ ઓફ રિસીવિંગ ડેડ રિવાઇવિંગ ડેડ પીપલ ટુ બી નોન ટુ ધ દેવ્સ એન્ડ દેર ફોર ધે ડિસાઇડેડ ટુ રિમૂવ કચ્છ ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ ફોર ગુડ. દે ડીડ નોટ વોન્ટ, દે એટલે કોણ? અસુરો. દે ડીડ નોટ વોન્ટ, તેઓ ઈચ્છતા નહોતા. ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ, રિવાઇવિંગ એટલે પુનઃજીવિત કરવું. તેઓ ઈચ્છતા નહોતા કે આ મરેલાઓને ફરી જીવિત કરવાનું. ટુ બી નોન એ જાણી જાય, કોણ? દેવ. અસુરો ઈચ્છતા નહોતા કે દેવોને પણ મરેલાઓને જીવતા કરવાની વિદ્યા આવડી જાય. સંજીવની વિદ્યા દેવોને આવડે એ અસુરો ઈચ્છતા નહોતા. એન્ડ ધેર ફોર, તેથી જ દે ડિસાઇડેડ, એમણે નક્કી કર્યું, ટુ રિમૂવ કચ્છ. રિમૂવ એટલે દૂર કરવું. કોને? કચ્છને. ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ, હર્મિટેજ એટલે આશ્રમ, કે એમણે નક્કી કર્યું કે કચ્છને આપણે શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવો જ પડશે, ફોર ગુડ, સારા માટે. દેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. હવે કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી કેવી રીતે દૂર કરી શકાય? તો એક જ રસ્તો હતો, બાય કિલિંગ હિમ, એને મારી નાખવું. અને એ એક જ રીતે થઈ શકે એને મારી નાખવાથી. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર કાઉસ ટુ ધ જંગલ, ધ અસુર્સ વેલેડ હિમ એન્ડ કિલ્ડ હિમ. વન ડે, એકવાર, વેન કચ્છ વોઝ, જ્યારે કચ્છ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉ, એના માલિકની ગાયોને લઈ જતો હતો. ક્યાં? ટુ ધ જંગલ, જંગલમાં. ધ અસુર્સ વેલેડ હિમ, વેલેડ એટલે રસ્તો રોકવો. પેલા અસુરોએ શું કર્યો? એનો રસ્તો રોક્યો. કોનો? કચ્છનો. એમણે કચ્છનો રસ્તો રોક્યો, એને અટકાવ્યો. એન્ડ કિલ્ડ હિમ, એને મારી નાખ્યો. બટ દે હેડ ટુ ડૂ અવે વિથ હિઝ બોડી. દે હેડ ટુ ડૂ અવે, પણ કંઈક તો કરવું પડે ને એની બોડીનું. જો એની બોડી શુક્રાચાર્યને મળી જાય તો શુક્રાચાર્યને તો સંજીવની વિદ્યા આવડે, એટલે એ શું કરે? પાછો કચ્છને જીવતો કરે. એટલે એમણે એની બોડીનું કંઈક કરવું પડે એમ હતું. દે વર અફ્રેડ, તેઓ ગભરાયા, દેટ શુક્રાચાર્ય માઇટ રિવાઈવ કચ્છ, કે શુક્રાચાર્ય કદાચ રિવાઈવ એટલે જીવંત કરશે. કોને? કચ્છ. તેઓ ડરી ગયા કે શુક્રાચાર્ય કદાચ કચ્છને જીવતો કરશે. સો દે કટ હિઝ બોડી ઇન ટુ પીસીસ, તેથી તેમણે કચ્છની બોડીના ટુકડે ટુકડા કર્યા. એન્ડ ગેવ પીસીસ ટુ ધ વુલ્સ, વુલ્સ એટલે વરુઓ, એન્ડ જેકલ શિયાળો, અને એની બોડીના ટુકડા કરીને કોને આપી દીધા? શિયાળોને અને વરુઓને ખાવા માટે આપી દીધા, કે જેથી એની બોડી મળે જ નહીં. આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, એક પેરેગ્રાફ રહી ગયો છે તમારી પાસે. સોરી. ઇન ધ ઇવનિંગ, સાંજે, આ પેરેગ્રાફ ફરી આવી ગયો છે આમાં પિક્ચરમાં, એટલે હું અહીંયાથી સ્ટાર્ટ કરું છું. ઇન ધ ઇવનિંગ, સાંજે, દેવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવ્યાની કચ્છની રાહ જોતી હતી. બટ ધ કાઉઝ રિટર્ન્ડ હોમ વિધાઉટ હિમ, પણ પેલી ગાયો એના વગર આવી. કોના વગર? કચ્છ વગર. કારણ કે અસુરે તો એની બોડી કાપી નાખી અને પેલા કોને આપી દીધી? શિયાળ અને વરુઓને. દેવ્યાની વોઝ અપસેટ, દેવ્યાની ખૂબ જ અપસેટ હતી. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ, એ એના પિતા પાસે ગઈ અને કહ્યું. શું કહ્યું દેવ્યાની એના પિતાને? ધ સન હેઝ સેટ, ધ કાઉઝ હેવ રિટર્ન્ડ હોમ, કચ્છ હેઝ નોટ કમ. એટલે શું કહ્યું? કે સૂર્ય આથમી ગયો છે. કાઉઝ હેવ રિટર્ન્ડ હોમ, ગાયો આવી ગઈ છે પાછી ઘરે. કચ્છ હેઝ નોટ કમ, પણ કચ્છ હજી સુધી આવ્યા નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ, ક્યાં તો એ મરી ગયો હશે અથવા તો લોસ્ટ, ભૂલી ગયો હશે. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક, પિતા તમે કચ્છને પાછો લઈ આવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ, હું એના વગર જીવિત રહી શકું નહીં. કોણ બોલ્યું આવું? દેવ્યાની. આગળ જોઈએ. શુક્રાચાર્ય કન્સિડર ઇટ ફોર અ વાઇલ એઝ
टू वॉट कूड हेव हेपन टू कच्छ। शुक्राचार्य कंसिडर एटले ध्यान धरू, शुक्राचार्य थोड़ी वार ध्यान धरू, फॉर अ वाइल एटले थोड़ी वार माटे, साना माटे, टू वॉट कूड हेव हेपन टू कच्छ, के कच्छ ने शू थयू ए जाणवा शुक्राचार्य थोड़ी वार ध्यान धरू। ही फेल्ट दैट कच्छ वॉज डेड, एमने लाग्यू ज के कच्छ मृत्यु पाम्यो, एंड सेड एमने कहू, आई शेल ब्रिंग हिम बेक टू लाइफ, के हूँ एने पाछो लावू छू, जीवन आपू छू, वेइट अ लिटल राजो। देन ही साइलेंटली सेड द सीक्रेट मंत्र ओर मेजिक फॉर्म्यूला, अने पछी एमने साइलेंटली खूब ज धीमे थी सेड द सीक्रेट मंत्र, पेलो जे मंत्र हतो ए मंत्र बोलिया, अथवा तो मेजिक फॉर्म्यूला पेली जे जादुई એમની પાસે આવડત હતી એ બોલ્યા, અમે એ મંત્ર બોલી ગયા। એટ વન્સ, અને તરત જ કચ એપિયર્ડ બિફોર ધ માસ્ટર, કચ એના માલિકની સામે હાજર થઈ ગયો। વેન દેવ્યાની આસ્ક હિમ વાય હી વોઝ લેટ, હી સેડ ધ અસુર્સ કિલ્ડ મી, કટ માય બોડી ઇન ટુ પીસીસ એન્ડ ફેલ ધ વુલ્વ્સ એન્ડ જેકલ્સ। જ્યારે દેવ્યાનીએ પૂછ્યું વાય હી વોઝ લેટ, કે એને મોડું શા માટે થયું હતું, ही सेड एने जवाब आप्यो, द असुर्स किल्ड मी, के असुरोए मने मारी नाख्यो, कट माय बॉडी इन टू पीसीस, अने मारी बॉडी ना टुकड़ा करी नाख्या, एंड फेड, फेड ए फीडनू भूतकाळ छे, अने कोने खवड़ाव्या, वुल्स एंड जेकल्स, वरुओने अने शियाळने ए खवड़ावी दीधा। વિદ્યમ, કે બધા જ ટુકડાઓ મારે શરીરના જે ટુકડાઓ કર્યા એ ટુકડાઓ એમણે વરુ અને શિયાળોને ખવડાવ્યા। એન્ડ વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન મી, આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્સ એન્ડ જેકલ્સ સ્ટીયરિંગ ધેર બોડીઝ, એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ। એન્ડ વેન ધ ગ્રેટ સેન્ટ, અને જ્યારે ગ્રેટ મહાન સેન્ટ એટલે સંત, કોણ? યોર ફાધર એટલે કે શુક્રાચાર્ય, અને જ્યારે મહાન સંત એટલે કે તારા પિતા શુક્રાચાર્યએ સમન્ડ મી, મને આદેશ આપ્યો, આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્સ, હું વરુઓમાંથી બહાર નીકળ્યો, એન્ડ જેકલ્સ અને શિયાળોમાંથી, ટીયરિંગ ધેર બોડીઝ, ટીયર એટલે ફાડવી, ફાડી નાખવું, ચીરી નાખવું, કે હું વરુ અને શિયાળની બોડીને ફાડી નાખી અને બહાર નીકળ્યો, નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ, અને હવે તો હું તારી સામે ઊભો છું। કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની, અને ફરી પાછો કચ્છ દેવ્યાની અને શુક્રાચાર્ય સાથે રહેતો થઈ ગયો। બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ અસુરો શાંત નહીં બેઠા, કારણ કે એ તો શું ઈચ્છતા હતા કે આ દેવોને કોઈ પણ રીતે સંજીવની વિદ્યા આવડવી જોઈએ નહીં। વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ, અને એકવાર કચ્છ જંગલમાં હતો, કલેક્ટિંગ ફ્લાવર્સ, ફૂલોને ભેગા કરતો હતો, વેન ધ અસુર્સ કોટ હિમ, અને એ સમયે અસુરેને પકડી લીધો, ધે કિલ્ડ હિમ, તેમણે એને મારી નાખ્યો, ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન ટુ પેસ્ટ, ગ્રાઇન્ડ એટલે દળી નાખવું, ફ્રેન્ડ્સ ખ્યાલ આવે છે, મિક્સરમાં તમે મરચાં વાટો કેવો આમ ઝીણો થઈ જાય, તો એવી એની બોડીને દળી નાખી, ધે મિક્સ્ડ ઇટ, અને એને ભેગી કરી દીધી, વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન, કોની સાથે? દરિયાના પાણીમાં, કે અસુરોએ એની બોડીને વાટી નાખી, એકદમ ચૂરો કરી નાખ્યો, પેસ્ટ બનાવી દીધી, અને એ પેસ્ટ એમણે દરિયાના પાણીમાં મિક્સ કરી દીધી, કે જેથી શુક્રાચાર્યને એ બોડી મળે જ નહીં, કારણ કે બોડી મળે તો શુક્રાચાર્ય જીવંત કરે, બોડીના ટુકડા કર્યા તો વરુઓમાંથી એને બહાર કાઢ્યો, પણ હવે પેસ્ટ જ જો બનાવી દેવામાં આવે તો એ કેવી રીતે શુક્રાચાર્યને જીવંત કરી શકે? એટલે એણે એને પેસ્ટ કરી નાખી બીજી વાર, અને એને દરિયાના પાણી સાથે મિક્સ કરી। આગળ જોઈએ, દેવ્યાની વોઝ અગેઇન ઇન ડિસ્પેર, વરી પાછી દેવ્યાની નિરાશ થઈ ગઈ, વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ, કે જ્યારે કચ્છ જંગલમાંથી નહીં આવ્યો એટલે દેવ્યાની નિરાશ થઈ। શી ટોલ્ડ હર ફાધર દેટ શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, શી ટોલ્ડ હર ફાધર, એણે એના ફાધરને કહ્યું, શી વુડ નોટ વિશ ટુ લીવ, કે હું જીવી નહીં શકું, મારે જીવવાની ઈચ્છા જ નથી, કેમ? અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક,
કે જો અનલેસ એટલે જો નહીં તો, જો તમે કચ્છને નહીં લાવો તો મારી જીવવાની ઈચ્છા નથી, હું તો મરી જઈશ. અગેઇન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરી પાછો શુક્રાચાર્યએ શું કર્યું, કચ્છને જીવંત કર્યો. ધ અસુર્સ વર વેરી ડિસપોઇન્ટેડ એટ ધેર ફેલર્સ. હવે આ બાજુ અસુરો ખૂબ જ ડિસપોઇન્ટેડ, ખૂબ નિરાશ થયા, કારણ કે શુક્રાચાર્ય તો બીજી વાર પણ જીવંત કરી નાખ્યો, પહેલાંની પેસ્ટ બનાવીને દરિયામાં નાખી તો પણ એને પાછો જીવતો કર્યો. એટલે એ લોકો પોતાની નિષ્ફળતા ઉપર ખૂબ જ દુઃખી થયા, નિરાશ થયા. ધે થોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ અ વે દેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. ધે થોટ ઓફ અ પ્લાન, એટલે એમણે એક વિચાર કર્યો. ટુ ડિસ્પોઝ, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો કચ્છનો. એમણે નક્કી કર્યું કે કચ્છનો નિકાલ કરવો ઇન સચ અ વે, એવી રીતે દેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, કે શુક્રાચાર્ય ક્યારેય એને પાછું જીવન આપી શકે નહીં, કે હવે આપણે કચ્છને મારી નાખવો છે પણ એની બોડીનો નિકાલ એવી રીતે કરવો કે શુક્રાચાર્ય એને ક્યારેય જીવંત ન કરી શકે. ધ અસુર્સ કોટ કચ્છ થર્ડ ટાઈમ, એટલે અસુરોએ કચ્છને પકડ્યો ત્રીજી વાર. ધે કિલ્ડ હિમ, એને મારી નાખ્યો. એન્ડ ધે બર્ન્ટ હિઝ બોડી, એની બોડી સળગાવી દીધી આ વખતે તો. ધે કલેક્ટેડ ધ એશિસ, અને એની રાખ ભેગી કરી. એન્ડ મિક્સ્ડ ધ એશિસ વિથ ડિવાઇન વાઇન, અને એ રાખને એમણે પેલી સોમરસ, દેવો સોમરસ પી બરાબર અસુરો, તો એ સોમરસની સાથે એ પેલા કચ્છની બોડીની રાખ જે બાળી નાખેલ ને શરીર, એને ભેગી કરીને પેલા સોમરસમાં ભેળવી દીધી. દેટ શુક્રાચાર્ય ડ્રિંક, અને શુક્રાચાર્ય એ પી ગયા. મતલબ હવે કચ્છ ક્યાં જતો રહ્યો, શુક્રાચાર્યના પેટમાં. ફ્રેન્ડ્સ આટલું જ જોઈએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.